अमरेली राजूला अने सावरकुंडला सीट पर 22 राउंड सुधी मत गणतरी चालशे। सौथी लांबी गणतरी अमरेली सावरकुंडला अने राजूला सीटनी चालशे। कॉलेजमां 5 अलग अलग स्थले 5 सीटनी गणतरी करवामां आवशे। दरेक विधानसभा सीटनी गणतरी माटे 14-14 टेबल गोठववामां आवशे। अमरेली जिल्लामां 1 डिसेम्बरे 5 सीट माटे मतदान योजाया बाद हालमां तमाम ईवीएमने अहींनी प्रतापराय आर्ट्स कॉलेज खाते सीट दीठ बनावेला अलग अलग 5 स्ट्रॉंग रूममां सील करी देवाया छे। 8 तारीखे सवारे आ स्ट्रॉंग रूम खुलशे। दरेक विधानसभा सीट दीठ गणतरी माटे 14 टेबल गोठवाशे। सौथी लांबी गणतरी अमरेली सावरकुंडला अने राजूला सीटनी चालशे। અહીં કોલેજમાં 5 અલગ અલગ સ્થળે 5 સીટની ગણતરી કરવામાં આવશે। દરેક વિધાનસભા સીટની ગણતરી માટે 14-14 ટેબલ ગોઠવવામાં આવશે અને દરેક રાઉન્ડમાં એક સાથે 14 ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાંથી બહાર કાઢવામાં આવશે। ટેબલ પર જ ઉમેદવારોના પ્રતિનિધિઓ સામે ઈવીએમનું સીલ ખોલવામાં આવશે અને એક પછી એક બટન દબાવી કયા ઉમેદવારને કેટલા મત મળ્યા છે તેની ગણતરી કરવામાં આવશે। ઈવીએમમાં જે ઉમેદવારના જેટલા મત દર્શાવાય તેની અલગ પત્રકમાં નોંધ કરવામાં આવશે અને તે સાથે પ્રથમ રાઉન્ડ પૂર્ણ થશે। ત્યારબાદ સ્ટ્રોંગ રૂમમાંથી બીજા 14 ઈવીએમ મંગાવાશે। આ રીતે એક પછી એક રાઉન્ડની ગણતરી કરાશે। સાવરકુંડલા રાજુલા અને અમરેલી સીટમાં બૂથની સંખ્યા વધુ હોય અહીં 22 રાઉન્ડ સુધી મતગણતરી ચાલશે, જ્યારે ધારી સીટ પર 20 રાઉન્ડ સુધી અને લાઠી સીટ પર 18 રાઉન્ડ સુધી મતગણતરી ચાલશે। મોટાભાગે બપોરના 1-2 વાગ્યા સુધીના સમયગાળામાં તમામ સીટની ગણતરી પૂર્ણ થઈ જશે। દરેક ટેબલ પર મતગણતરી સુપરવાઇઝર, મતગણતરી મદદનીશ અને માઇક્રો ઓબ્ઝર્વર અને એક પટ્ટાવાળા એમ 4 કર્મચારી રહેશે। ઉપરાંત આરઓ, ઓબ્ઝર્વર વગેરે અધિકારીઓ અને અન્ય સ્ટાફ મળી 100થી વધુ કર્મચારી અધિકારી કામે લાગશે। 5 સીટ પર 550થી વધુ કર્મચારી અધિકારી મતગણતરીમાં રોકાશે। ગણતરીની શરૂઆત સૌપ્રથમ પોસ્ટલ બેલેટથી કરવામાં આવશે, જેની ગણતરી અલગ કર્મચારીઓ કરશે। ઉપરના માળે ધારી અને લાઠી સીટની ગણતરી થશે। પ્રતાપરાય આર્ટ્સ કોલેજ ખાતે ધારી અને લાઠી બેઠકની મતગણતરી ઉપરના માળે હાથ ધરવામાં આવશે, જ્યારે અમરેલી રાજુલા સાવરકુંડલા સીટની મતગણતરી નીચેના માળે હાથ ધરવામાં આવશે। દરેક ઉમેદવાર ગણતરી એજન્ટને પણ પ્રવેશ મતગણતરીના સ્થળે ટેબલ પર ઉમેદવારના મતગણતરી એજન્ટ માટે સામેના ભાગે જગ્યા ફાળવવામાં આવશે। ગણતરી કરતા કર્મચારીઓ ઈવીએમમાં ડિસ્પ્લે થતા મત આ એજન્ટોને બતાવશે। 1 તારીખની રાત્રે ઈવીએમ ગોઠવાઈ ગયા બાદ સીલ કરાયેલો સ્ટ્રોંગ રૂમ છેક મતગણતરીની સવારે 7:30 વાગે ખોલવામાં આવશે। ઓબ્ઝર્વર અને આરઓની હાજરીમાં વિડીયોગ્રાફી સાથે આ સ્ટ્રોંગ રૂમ ખોલાશે।